नमस्कार। अत्यारे हूँ ज्यां ऊभी छूं अने अत्यारे जे वातावरण छे जोईने कोईने एवुं ना लागे के अहींया विशाळ वावाजोडुं टकरायुं हशे। हूँ बिपरजोयनी वात करी रही छूं अने अत्यारे हूँ ऊभी छूं जखौ पोर्ट पर। गई काले जखौ पोर्ट पर कोईने आववा नहोता दीधा, परंतु हवे परिस्थिति थोड़ी सारी थई छे एटले अमे अहींया पोर्ट पर विजिट करवा आव्या छीए। अहींया घणा बधा लोको रहेता हता जेने आश्रय होममां लई जवामां આવ્યા છે, तो अमे जोवा આવ્યા કે એમના ઘરોને નુકસાન થયું છે કે નહીં, કે અહીંયા પોર્ટ પર કેવી હાલત છે। તો અમે આવ્યા તો જોયું કે દરિયો જે કાલે એકદમ ગાંડો તૂર થયો હતો, જેના પાણી રસ્તા સુધી પહોંચી ગયા હતા, એ દરિયો હવે ધીરે ધીરે શાંત થઈ ગયો છે। તોફાન પહેલાની જે શાંતિ હતી એવી જ તોફાન પછીની શાંતિ છે। હજી તોફાન ટળ્યો નથી, હજી બી સિવિયર સાયક્લોન સ્ટોર્મ તો છે જ, અને એ ધીરે ધીરે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં જતું રહેશે અને ડિપ્રેશનમાં જશે પછી તેની અસર ઓછી થશે। કચ્છમાં તેની અસર સવારથી જોવા મળી રહી છે। કચ્છમાં અનેક જગ્યાઓ ઉપર ભારે વરસાદ અને વાવાઝોડું, મતલબ ભારે વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યા છે, અને અત્યારે અમે જ્યાં ઊભા છીએ ત્યાં પણ પવનની ગતિ તો છે જ, પણ ગઈકાલે જે પવનની ગતિ હતી એ એક્સ્ટ્રીમ પવનની ગતિ હતી। 100 કરતાં પણ વધારે, 100 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારેની ગતિથી પવન ફૂંકાઈ રહ્યા હતા। જખૌ છે, પછી નલિયા છે, આ તમામ વિસ્તારોમાં સૌથી વધારે असर बिपरजोयनी थई हती। अहींया घणा बधा घर छे, घणी बधी बोट छे, अहींया मोस्ट ऑफ बधा माछीमारो रहे छे, ए लोको थोड़ाक ज आगळ रहे छे अने अहींया ए बधानी बोट छे जे रोजगारी छे एमनी। जेटला लोको साथे वात करी हती ए बधानुं एक ज टेन्शन हतुं के अमारा बोटने कंई ना थाय, कारण के अमारी रोजीरोटी छे। तो अत्यारे अमे आव्या तो ऑलमोस्ट घणा बधा घर छे ए घर तो तणाई ज गया हता, घणा बधा घर छे तूटी गया हता, पण बोट जोता एवुं लागतुं नथी के एने कोई नुकसान थयुं होय। कच्छ ઓવરઓલની વાત કરીએ તો અત્યાર સુધીમાં અમે જેટલા લોકોને મળ્યા ત્યાં કોઈ નુકસાન, ભારે નુકસાન થયું હોય એવું લાગ્યું નથી, કોઈ જાનહાનિ નથી થઈ। અમુક લોકોના જે ઢોરઢાકર છે એને નુકસાન થયું છે, પણ બીજું કોઈ મોટું નુકસાન નથી થયું। જખૌ પોર્ટ એ એપિસેન્ટર હતું, અહીંયા સૌથી વધારે સંભવિત અસર થવાની હતી, પરંતુ અહીંયા આવ્યા છીએ તો પણ જે આપણે એક્સ્ટ્રીમ ગણતરી કરતા હતા એવી કોઈ જ અસર થઈ નથી। આપણે કહ્યું હતું કે બિપરજોયથી બચશે ગુજરાત, અને ગુજરાત બચી ગયું છે બિપરજોયથી। આજનો દિવસ હજી પણ કચ્છ માટે અને કચ્છના આજુબાજુના વિસ્તારો માટે, દરિયાકાંઠાના વિસ્તારો, દ્વારકા માટે, કચ્છ માટે થોડા અઘરા છે, પણ જે અસરની આપણે વાત કરતા હતા, સંભવિત અસરની વાત કરતા હતા, એટલી બધી અસર અમને નથી જોવા મળી। સવારથી અમે ફરી રહ્યા છીએ, લોકો સાથે વાત પણ કરી રહ્યા છીએ, પણ લોકોના ઘર બચી ગયા છે, જાન બચી ગઈ છે, એનાથી મોટી કોઈ વાત નથી। બાકી જે નુકસાન થયું છે એ બધું તો ઠીક થઈ જ જશે। જખૌ પોર્ટ पर आव्या छीए तो पहला पोर्ट की पण मुलाकात करीए, कारण के घणा बधा लोकोने नथी खबर के पोर्ट केवो छे। तो आ जखौ पोर्ट छे अने अहींया जे मोटी मोटी नावड़ियों देखाय छे ए बधा लोको अहींया ज माछीमारी करवा माटे अने इम्पोर्ट एक्सपोर्ट माटेनी नावड़ियों छे। आ बधी अहींया जेटला पण लोको काम करे छे ए बधा लोकोना घर पण आगळ छे। विशाळ कदनी आ बधी नावड़ियों छे, विशाळ कदनी। आनाथी नानी नावड़ियों पण आपणे थोड़ा दिवस पहला ज जोई हती, पण आ एकदम विशाळ कदनी नावड़ी छे। अहींयाना लोकोनुं एवुं कहेवुं छे के आ लाखों रूपिया करतां पण मोंघी छे, अने एમને સૌથી વધારે ડર એ જ હતો કે એમની લાખો રૂપિયાની જે માલ સામાન છે એને કંઈ ના થઈ જાય। અહીંયા ઘર પણ ઘણા બધા છે, ઘણા બધા છાપરા ઝૂંપડા છે, પણ એને નુકસાન થયું છે। થોડા સમય પહેલા એને ઓલરેડી દબાણના કારણે હટાવી દેવામાં જ આવ્યા હતા, પણ તો પણ લોકો અહીંયા રહેતા હતા, પણ એ લોકોને પણ સ્થળાંતર કરી અને લઈ જવામાં આવ્યા છે। દરિયાની વાત કરીએ તો દરિયો અત્યારે એટલા બધા મોજા નથી દરિયામાં, દરિયો ધીરે ધીરે શાંત થતો ગયો છે, કારણ કે કાલે જ્યારે અમે હવે આવ્યા હતા ત્યારે દરિયો થોડો ગાંડો તૂર હતો, દરિયામાં મોજા પણ એટલા બધા હતા, પરંતુ અત્યારે એટલા બધા મોજા નથી દેખાઈ રહ્યા, દરિયો શાંત થઈ ગયો છે। ઓટ આવી છે, ભરતીનો સમય હતો કાલે, એટલે વધારે દરિયો ગાંડો હતો અને પાણી ઉપર સુધી આવી ગયું હતું, પણ અત્યારે દરિયો જે છે એ એટલો બધો ગાંડો તૂર નથી, દરિયામાં મોજા પણ એટલા બધા નથી। હવાની સ્થિતિ માનીએ તો અત્યારે હવા થોડીક વધારે વહી રહી છે, એટલે પવનની ગતિ છે એ વધારે છે, ઝીણો વરસાદ પણ પડી રહ્યો છે, પણ એ આફ્ટર ઇફેક્ટ છે બિપરજોયની, અને એ થવાની જ હતી કે કચ્છમાં આજના આખા દિવસ માટે એટલે 24 કલાક માટે ભારે વરસાદ અને પવનની આગાહી હવામાન વિભાગે કરી જ હતી। બિપરજોયની આંખ અત્યારે અહીંયાથી જ પસાર થઈ હતી, અને બિપરજોયની આંખ પસાર થયા બાદ અહીંયા અસર એકદમ ઓછી છે। જે આપણે કહીએ છીએ કે જ્યાં પાક હોય ત્યાં સૌથી વધારે અસર હોય, અને આંખ હોય એ વિસ્તાર શાંત હોય, એટલે શાંત વિસ્તારમાં આપણે અત્યારે ક્યાંક છીએ, અને એ જે દેખાય છે એ શાંત વિસ્તાર છે, અહીંયાનો દરિયો પણ શાંત છે। અને જે પ્રમાણે આપણે ગઈકાલે જોયું અને આજે જોયું પરિસ્થિતિ બહુ જ અલગ છે। જે એક્સ્ટ્રીમ આપણે વિચાર્યું હતું કે બહુ જ કંઈ ખરાબ થશે, કચ્છમાં એટલી બધી અસર નથી જોવા મળી. જે અસર છે એ જે થવાની હતી વિચાર્યું હતું એટલી જ અસર છે.